કપરાડા તાલુકાના આંબા જંગલ ગામની સખી મંડળને આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના હેઠળ ઇકો કાર ફાળવવામાં આવતા તેને વડખંભા ગામેથી જિલ્લા ગ્રામ પંચાયત એજન્સીના ડાયરેક્ટર સહિતના અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી બતાવી આ ટેક્સી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. વલસાડ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પેસેન્જરો વાહનની સુવિધા પૂરી પાડવા માટે આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત આંબા જંગલના સખી મંડળની બહેનોને ઇકો ગાડી આપવામાં આવી હતી, જેથી સખી મંડળની આવક વધે સાથે સ્થાનિકોની અવર જવર માટે એક વાહન પણ મળી રહેશે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના દ્વારા સમગ્ર ગુજરાતના 6 જિલ્લામાં 6 તાલુકાની પસંદગી કરવામાં આવી છે, જ્યાં અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર જ્યાં એસટી બસની સુવિધા ના હોય એવા સ્થળે આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કપરાડા તાલુકાની પસંદગી કરવામાં આવી છે. કપરાડા તાલુકાના આંબા જંગલના શ્રી દત્ત સખી મંડળની બહેનોને આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના હેઠળ એક ઇકો કાર આપવામાં આવી હતી, જેને વડખંભા ગામેથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર બી કે વસાવા, કપરાડા મામલતદાર પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાવિતે લીલી ઝંડી દર્શાવી રવાના કરી હતી. આ કારથી સખી મંડળની બહેનોની આવક થશે, જ્યારે ગામના લોકોને આવગમન માટે એક સાધન મળશે. હાલ આ કાર બોરીપાડાથી કપરાડા વચ્ચે ફેરા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કપરાડા તાલુકામાં હજુ અન્ય બે સ્થળે આ યોજના હેઠળ વાહનો આપવામાં આવનાર છે, જેમાં જીરવલ ખાતે ઇકો અને દાબખલ ખાતે બોલેરો કાર આપવામાં આવશે. સરકારશ્રીની આ યોજનાના કારણે ગ્રામીણ કક્ષાએ આવગમનની સુવિધા દુર્ગમ વિસ્તારના લોકોને મળી રહેશે. આ સરકારની ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જે રાજ્યના જે 15 ગામોમાં જે બસોની સુવિધા ઓછી હોય છે, એમાં લોકો સમયસર પોતાના કામકાજ માટે જઈ શકે અને પાછા પરત સમયસર આવી શકે એટલા માટે આ યોજના શરૂ કરેલી છે. કઈ સખી મંડળ છે અને કયા ગામમાં? આ કપરાડા તાલુકાનું સખી મંડળ છે અને એમાં કપરાડા તાલુકામાં જે 3 આપણે રૂટ આપણે વાહનો મંજૂર કરેલા છે, એટલે એનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ સિવાય કોઈ આગામી દિવસમાં કોઈ બીજા ગામમાં કોઈ સખી મંડળને જો જરૂર પડે તો કઈ રીતનું આયોજન છે? હા, એટલે જ્યાં પણ જરૂર હોય ને ત્યાં સરકારમાં દરખાસ્ત કરવાની હોય છે અને મંજૂર કરીને પછી ચાલુ.